નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વૈજ્ઞાનિકો યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું. તો આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો, 60-80 વર્ષના સિનિયર પેન્શનરોને આ વખતે મળશે એકસાથે બે મોટી ભેટ. અત્યારે જાણવા જેવું મિત્રો, લેટેસ્ટ અપડેટ, લેટેસ્ટ સિનિયર સિટીઝન માટે દિવાળી પહેલાં સરકાર દ્વારા એક મોટી ભેટ આપી છે. જો તમે પણ સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ બનાવી છે, તમે જોઈ શકો છો. વોટ્સઅપ ગ્રુપ એ બંને બનાવી છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન મૂકી દઉં છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવીને અવશ્ય બંને જગ્યાએ જોઈન થઈ જજો. તો મિત્રો, વધારાની કરુણાપૂર્ણ પેન્શનમાં મોંઘવારી રાહત વધારો કર્યા પછી હવે કેન્દ્રની મોદી સરકાર પેન્શનને વધુ એક મોટી ભેટ આપી રહી છે, જે અંતર્ગત સરકારે 80 વર્ષથી વધુ ઉંમરે પેન્શનને વધારાની પેન્શન લાભ આપવાનો નિર્ણય કર્યો છે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે પેન્શનને કરુણા ભથ્થું નામનું વધારાનું પેન્શન મળશે. પેન્શન મંત્રાલયે 80 વર્ષની વયે પહોંચી ગયેલા કેન્દ્ર સરકારના સિવિલ સર્વિસના નિવૃત્ત કર્મચારી માટે સંબંધિત નવી માર્ગદર્શિકા પણ જારી કરી છે, જેમાં જણાવ્યું છે કે CCS પેન્શન નિયમ 2021, નિયમ 44ના પેટા નિયમ 6ની જોગવાઈ અનુસાર પેન્શન નિવૃત્ત સરકારી કર્મચારી 80 વર્ષ કે તેથી વધુ પૂર્ણ થયા બાદ નિયમો હેઠળ અનુકંપા ભથ્થું આપવામાં આવે છે. જાણો તમને કેવી રીતે પેન્શનનો લાભ મળશે. તો આદેશ મુજબ 80-85 વર્ષના વયના વરિષ્ઠ નાગરિકો મૂળભૂત પેન્શન 20% માટે પાત્ર છે, જ્યારે 85-90 વર્ષના વયના પેન્શન માટે 30% મળશે. અને 90-95 વર્ષના વયના વરિષ્ઠ નાગરિકો મૂળભૂત અને પેન્શન 40-55 વર્ષની વયના લોકો 50% મળશે. જ્યારે 60 વર્ષ કે તેથી વધુ વયના સુપર સિટીઝનને સિનિયરને મૂળભૂત પેન્શન 100% માટે પાત્ર હશે. ઉદાહરણ તરીકે જોઈ લે મિત્રો, ઉદાહરણ તરીકે 20 ઓગસ્ટ 1942ના રોજ જન્મેલા પેન્શનરોને 1 ઓગસ્ટ 2022થી મૂળભૂત પેન્શન 20% દરે વધારાના પેન્શન માટે પાત્ર બનશે. 1 ઓગસ્ટ 1942ના રોજ જન્મેલા પેન્શનરો પણ 1 ઓગસ્ટ 2022થી મૂળભૂત પેન્શનના 20% દરે વધારાના પેન્શન માટે પાત્ર બનશે. વધારાનું પેન્શન અથવા અનુકંપા ભથ્થું તે મહિનાના 1 લાખ દિવસથી લાગુ થશે. જેઓ પેન્શન નિર્ધારિત વય સુધી પહોંચે, બધા પાત્ર પેન્શન વિલંબ કર્યા વિના તેમને યોગ્ય લાભો મળે તે સુનિશ્ચિત કરવા માટે પેન્શન અને પેન્શનના વિતરણ સાથે સંકળાયેલા તમામ વિભાગો અને બેંકોના ફેરફાર વિશે માહિતી પ્રસારિત કરવા માટે નિર્દેશિત કરવામાં આવ્યા છે. તો મિત્રો, આવીને આ ઇન્ફોર્મેશન માટે આપણી આ ચેનલને ગુજરાતી સાહિત્ય વિજ્ઞાન ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.